2022 વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ચૂંટણીમાં ફોર્મ પણ ભરાઈ રહ્યા છે. પ્રથમ ચરણ 1 ડિસેમ્બર અને બીજા ચરણમાં 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે ત્યારે ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે અને પ્રચાર પડઘમ પણ પૂરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કચ્છના અબડાસા ખાતે પહોંચી અને પ્રશંસા કરતા જોવા મળ્યા હતા પ્રદ્યુમ્નસિંહની. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના અબડાસા ખાતે વિધાનસભાની ચૂંટણી લઈને વિધાનસભા સીટ નંબર 1 અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહના નામાંકન વખતે ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ અબડાસાના નલિયા ખાતે તેમની જંગી સભાને સંબોધન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અબડાસાના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સૌથી વધુ કામ થયા હોય તો તે છેવાડાના અબડાસા વિધાનસભા વિસ્તારના થયા છે. સાથે મુખ્યમંત્રી અબડાસાની પ્રજાની વચ્ચે જઈ અને વચન આપ્યું હતું કે હજુ પણ અબડાસાની જનતા માટે ભાજપ સરકાર કામ કરતી રહેશે. અબડાસા વિધાનસભા સીટના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહે જણાવ્યું હતું કે સરકાર વિકાસ માટે કટિબદ્ધ છે અને તેઓ પોતાની જનતા માટે હંમેશા જનતાની વચ્ચે રહી વિકાસના કામો કરતા રહેશે. સાથે સાથે પાછલા 2 વર્ષમાં થયેલા વિકાસના કામોના કારણે જનતા તેમને બીજી વખત બહુમતીથી જીત અપાવશે તેવો વિજય વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહત્વની વાત કરવામાં આવે તો અબડાસા વિધાનસભાની જો વાત કરીએ તો અબડાસા વિધાનસભા બેઠક પર ચૂંટણીનો અવિરત છેલ્લા 10 વર્ષમાં 5 વખત મતદાન થઈ રહ્યું છે. ત્યારે જિલ્લાની તમામ 6 બેઠકોમાં 3 તાલુકાનો સમાવિષ્ટ આ સીટ મુખ્ય 3 જ્ઞાતિના વર્ચસ્વ પર આધારિત છે. લખપત તાલુકામાં પણ 1 પણ ઉમેદવાર હજી સુધી ચૂંટાઈને હજુ સુધી આવ્યો નથી. લખપત, નખત્રાણા અને અબડાસા એમ 3 તાલુકાનો સમાવિષ્ટ કરતી ગુજરાત વિધાનસભાની સૌ પ્રથમ ચૂંટણીના ઇતિહાસ જોઈએ તો 3 મુખ્ય જ્ઞાતિ ક્ષત્રિય મુસ્લિમ અને કડવા પાટીદાર પટેલોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે. વિધાનસભાની અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીઓમાં આ વિસ્તારમાં મતદારો કોંગ્રેસ તરફી વધુ પ્રભાવ જોવા મળ્યો છે. જોકે છેલ્લી બંને ચૂંટણીમાં 1 જ ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાને પ્રથમ કોંગ્રેસ અને બાદમાં ભાજપમાંથી ચૂંટીને વ્યક્તિગત ખ્યાતિ તરફ મતદારોનું સ્પષ્ટ વલણ હોવાનું ચિત્ર પણ ઉપસ્યું છે. અબડાસા મત વિસ્તારની વિધાનસભા સીટ માટે કુલ મતદારો 2,50,644 છે, જે પૈકીના 1,29,014 પુરુષ મતદારો છે, ત્યારે 1,21,629 મહિલા મતદારો છે. 5 અન્ય મતદારોનો પણ સમાવેશ થાય છે. આગામી ચૂંટણીમાં તેમનો ધારાસભ્ય નક્કી કરશે. અબડાસા બેઠકની એક વિશેષતા એ રહી છે કે 2 ધારાસભ્યો ચૂંટાયા બાદ ટર્મ પૂરી કર્યા પહેલાં જ પક્ષ છોડી અને બીજા પક્ષમાં જોડાય છે. ડૉક્ટર નીમાબેન આચાર્ય સર્વપ્રથમ અહીંથી કોંગ્રેસ જીત તરીકે જીત્યા હતા. ભૂતકાળમાં નરેન્દ્રસિંહ જાડેજા પણ પક્ષ પલટો કરીને ચૂંટણી હાર્યા હતા. છબીલદાસ પટેલે પણ કોંગ્રેસ મૂકી ભાજપમાં આવ્યા પછી ચૂંટણી હાર્યા હતા. એકમાત્ર પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા, ચૂંટણી જીત્યા, ફરીથી કોંગ્રેસ છોડી ભાજપમાં આવી 37,000 મતની લીડથી જીત્યા. 1968માં ઇબ્રાહિમ મંદરાએ ભાજપના નરેન્દ્રસિંહ જાડેજાને હરાવ્યા હતા. 2002માં હાજી જુમા રાયમા સામે ભાજપના નરેન્દ્રસિંહ જીત્યા હતા. 2007માં નરેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસ અને બાદમાં જયંતિ ભાનુશાલી ભાજપ પક્ષ તરફથી લડી અને ચૂંટણી જીત્યા હતા, જેમાં બહુજન સમાજવાદી પાર્ટીના ઇબ્રાહિમ હાલેપુત્રાએ મહત્વનો રોલ અદા કર્યો હતો. 2012માં કોંગ્રેસના છબીલદાસ પટેલ જયંતિ ભાનુશાલીને હરાવ્યા હતા. છબીલદાસ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. 2014ની લોકસભાની ચૂંટણી વખતે વિધાનસભા અબડાસા બેઠક પર પેટા ચૂંટણી થઈ, જેમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહેલે ભાજપના છબીલદાસને 700 મતથી હરાવ્યા હતા અને 2017માં પ્રદ્યુમ્નસિંહે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાઈ ભાજપના ઉમેદવાર છબીલદાસ મહેતાને હરાવ્યા હતા. તો તે જ ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહે 2020માં ભાજપ તરફી લડી કોંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર શાંતિલાલ સેંગાણીને હરાવી ફરીથી ધારાસભ્ય બન્યા હતા. અબડાસા વિધાનસભા બેઠક પરથી 3 તાલુકાના લખપત તાલુકામાંથી હજુ સુધી 2 મોટા રાજકીય પક્ષો, રાષ્ટ્રીય પક્ષો જે ગણાય છે, તે કોંગ્રેસ 1 પણ ઉમેદવાર દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું નથી. મતલબ કે આ બેઠક પર નખત્રાણા કે અબડાસા અથવા તો આ તાલુકા બહારના ઉમેદવારો ચૂંટાય છે. અબડાસા વિધાનસભાની બેઠકમાં આવતા 3 તાલુકાઓમાંથી નખત્રાણા તાલુકામાં કડવા પાટીદારની જનસંખ્યા વધુ છે, તો અબડાસામાં ક્ષત્રિય મુસ્લિમ અને ભાનુશાળી મતદારો વધુ છે. લખપત તાલુકામાં કડવા પાટીદાર ઉપરાંત મુસ્લિમ જ્ઞાતિનું પ્રભુત્વ છે. આગામી ચૂંટણીમાં જ્ઞાતિ મુજબના સમીકરણો જો વિચારવામાં આવે તો મુખ્ય પક્ષ ભાજપ કોંગ્રેસ તરફથી આ 3 જ્ઞાતિમાંથી ઉમેદવાર ચૂંટણીમાં ઉતારવામાં આવી તેવી શક્યતા
દેખાઈ રહી છે. જોકે આ વખતે આમ આદમી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખે તે ત્રિપાંખીયો જંગ થવાની પણ શક્યતા છે. મુસ્લિમ મતોને ધ્યાન લેતા અસુદ્દીન ઓવૈસીના પક્ષની ગણતરી પણ અહીં ઉમેદવાર ઉતારવાના છે. કચ્છમાં આજ એવી બેઠક છે જે પરથી મુસ્લિમ ઉમેદવાર જીતીને વિધાનસભા પહોંચી ચૂક્યા છે. અબડાસામાં 460 ગામોની સમાવેશ કરાયો છે. આ વિસ્તારમાં ગત 5 વર્ષમાં થયેલા કામો ને લઈને ભાજપ મતદારો પાસે મત માંગવા જશે, તો બીજી તરફ કોંગ્રેસ આ કામોમાં ભ્રષ્ટાચાર, સમસ્યાઓ, લખપત જેવા દુર્ગમ વિસ્તારને થતા અન્યાયની સામે રાખીને મતદારોને રીઝવશે. મહત્વની વાત કરવામાં આવે તો સરહદી જિલ્લાના, સરહદી તાલુકાના દરેક ક્ષેત્રને થતો અન્યાય ઉડીને આંખે વળગે છે. અત્યાર સુધી એક પણ પ્રતિનિધિ આ તાલુકામાંથી, લખપતમાંથી ચૂંટાયો નથી, ત્યારે માત્ર મતદારો બનેલા આ તાલુકો પાણીની મુખ્ય સમસ્યાઓ સાથે બેરોજગારી અનેક મુદ્દાઓ લોકોમાં સંતોષ પ્રવૃત્તિ રહ્યો છે. તો આ વિસ્તારમાં હજી સુધી આરોગ્ય, શિક્ષણ તેમજ પાણીની મુખ્ય સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી. અહીં એકમાત્ર ઔદ્યોગિક એકમ છે. પ્રવાસન ક્ષેત્રે વિકાસના બદલે ઉપેક્ષા થતો આ વિસ્તારના લોકોમાં અસંતોષ મુખ્ય કારણ છે. મતદારો સ્પષ્ટ માને છે કે વિપક્ષને વિજયી બનાવ્યા હોવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. શાસક પક્ષ તરફ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. ત્યારે આ વખતે ફરીથી પ્રદ્યુમનસિંહ જાડેજા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આ વખતે કોંગ્રેસ જીતે કે ભાજપ કે આમ આદમી પાર્ટી, આ ત્રિપાખિયા જંગ વચ્ચે કોને મતદારો વધુ મહત્વ આપશે અને જીતાડી લાવશે તે જોવાનું રહ્યું. નીતિ આયોગ પ્રમાણે જે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત આખા દેશમાં નંબર 1 પોઝિશન ઉપર છે, એટલે ખૂબ સારી રીતે માન્ય જે નરેન્દ્રભાઈએ પાયો નાખ્યો તો નાણાકીય વ્યવસ્થાપનમાં, એની ઉપર જ આપણે આગળ વધી રહ્યા છીએ. અને અહીંયાથી હમણે તમને કહેવામાં આવ્યું કે લગભગ 4,000 કરોડ રૂપિયાના કામ આ એકલી વિધાનસભા ઉપર મંજૂર કરીને કામ શરૂ કર્યા છે. માનીય નરેન્દ્રભાઈ એક નવી કાર્ય પદ્ધતિ આપી છે કે જેના ખાતમુહૂર્ત કરીએ છીએ એના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. એટલે જેટલા જેટલા તમારા ત્યાં ખાતમુહૂર્ત થયા છે બધા કામ પૂરા તો નહીં થયા હોય ને, શરૂ થયા છે ને, એટલે લોકાર્પણ અમારે જ કરવાના છે. અને એ લોકાર્પણ જ્યારે અમારે જ કરવાના હોય તો અબડાસાની સીટ તમે બધાએ એની પર આપણા ઉમેદવાર અને દેખાય છે તો મોડા ઉપરથી એકદમ ભોળા, પણ કામ કઢાવવામાં તો પેલી પાટલા બહુ હોય ને એમ અમારી સામે બેસી જાય. હા, અમારે આટલું તો કરવું પડશે, આટલું તો નહીં કરે થઈ ચાલે. ધીમે 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 એમના બધા કામ કરાવીને હું ઘણી વખત તો હું કંટાળી જઉં કે હવે યાર પ્રદ્યુમનભાઈ તમે જમજો કે હવે બજેટમાં વ્યવસ્થા નથી, હવે આ વર્ષે તો બીજા વખતે લાવ. પણ કે ના ના, આટલું તો કરી આલવું પડશે, આટલું તો નહીં ચાલે, એટલે હું આગો પાછો તે એમની બીજી બધી વાત તો મારે કહેવાય નથી. અને કામ કરાવવા માટે હાજર રહ્યા હતા ઉમેદવારી પત્ર ભરવા માટે, શું કહેશો? અને આજે ઉમેદવારી પત્ર બાદ આજે આપણે બહુ ખુશીની વાત છે કે મુખ્યમંત્રી ખુદ જો આવે આપણી 1 નંબર સીટ ગુજરાતની કહેવાય વિધાનસભાની, તો એનું જે આપણે ફોર્મ ભરવાનું હોય એના માટે મુખ્યમંત્રી આવ્યા, એના લીધે ત્રણેય તાલુકામાં બહુ ખુશી હતી. અને મોટી સંખ્યામાં ત્રણેય તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, તમામ સમાજના તમામ જ્ઞાતિને હાજર રહ્યા, એના લીધે સાહેબ પણ બહુ ખુશ થયા. અને જે તે વખતે જે કામના અમે વાયદા દીધેલા એ પૂરણ કર્યા હતા, એના લીધે તમામ તાલુકામાં મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા. અને હજી પણ જે કામ ખૂટતી કરી છે એ આવતા દિવસમાં અમે 100% સંપૂર્ણ પૂરી કરશું.